નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી છે આઈબીપીએસ આરઆરબી બે હજાર ચોવીસ માટેની જે રિક્વાયરમેન્ટ છે એના વિશે જે ઓલ ઇન્ડિયાની રિકવાયરમેન્ટ છે જેમાં ગુજરાતની તમામ ગ્રામીણ બેંકોમાં ભરતી છે અને લાયકાત છે માત્ર ગ્રેજ્યુએશન કરેલું હોય એવા તમામ ઉમેદવારો છે આ પોસ્ટ માટે અરજી કરી શકશે જેમાં આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ તમામ પોસ્ટની માહિતી કુલ જગ્યા પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી ફી કોને કેટલી ભરવાની થશે પરીક્ષાની પદ્ધતિ શું રહેશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહે છે તેમજ અરજી તમારે કેવી રીતે કરવી જેની તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને કરી બે આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ આઈબીપીએસ આરઆરબી નોટિફિકેશન બે ચોવીસ જેમાં આઈબીપીએસ રિક્વાયરમેન્ટ બે માં કુલ વેકેન્સી નવ હજાર કરતા વધુ હશે જેમાં આઈબીપીએસ આરઆરબી નોટિફિકેશન મુજબ છે મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો કે ઓફિસ આસિસ્ટન્ટ જેની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોય છે તો તમે અરજી કરી શકો જો ત્યારબાદ જોઈએ ઓફિસર સ્કેલ વન જે પીઓ અને આસિસ્ટન્ટ મેનેજર માટેની પોસ્ટ છે એમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય પણ વેટનરી સાયન્સ છે એગ્રીકલ્ચર એન્જિનિયર છે પિચીકલ્ચર છે એગ્રીકલ્ચર છે હોર્ટીકલ્ચર છે ફોરેસ્ટ્રી છે એનિમલ હસબન્ડ્રી છે એગ્રીકલ્ચર માર્કેટિંગ અને કો ઓપરેટિવ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે લો ની ડિગ્રી છે મેનેજમેન્ટની ડિગ્રી છે ઇકોનોમિક્સ છે એકાઉન્ટ છે એવા વિષય સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે ઓફિસર સ્કેલ વન ની અંદર આસિસ્ટન્ટ મેનેજર અને પીઓ માટે અરજી કરી શકશો અને કોમ્પ્યુટરનું નોલેજ તો તમામ પોસ્ટ માટે જરૂરી રહેશે ત્યારબાદ જોઈએ તો કે ઓફિસર સ્કેલ ટુ જનરલ બેન્કિંગ ઓફિસર માટેની પોસ્ટ છે એમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટ કરેલું હોય પણ પચાસ ટકા ફરજિયાત મેળવેલા હોય અને કયા કયા કોર્સના ઉમેદવારો અરજી કરી શકશે તો કે હોર્ટીકલ્ચર છે ફોરેસ્ટ્રી છે એનિમલ હસ્બન્ડ્રી છે વેટનરી સાયન્સ છે એગ્રીકલ્ચર એન્જિનિયર છે કલ્ચર છે બેન્ક બેન્કિંગ છે ફાઇનાન્સ છે માર્કેટિંગ છે એગ્રીકલ્ચર છે એગ્રીકલ્ચર માર્કેટિંગ અને કોઓપરેટિવ ઓપરેટિવ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે મેનેજમેન્ટ છે લો છે ઇકોનોમિક્સ છે અને એકાઉન્ટ છે આવા તમામ કોર્સના ઉમેદવારો છે જનરલ બેન્કિંગ ઓફિસર માટે અરજી કરી શકશે પણ પચાસ ટકા કરતા વધારે ટકા તમે ગ્રેજ્યુએશનની અંદર મેળવેલા હોવા જોઈએ ત્યારબાદ વાત કરીએ ઓફિસર સ્કેલ ટુ જે સ્પેશિયાલિસ્ટ ઓફિસર આઈટી માટેની પોસ્ટ છે એની અંદર લાયકાત જોઈએ તો તમે ડિગ્રી ઇન ઇલેક્ટ્રોનિક્સ છે કોમ્યુનિકેશન છે કોમ્પ્યુટર સાયન્સ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે આવા કોર્સ કરેલા હોય પચાસ ટકા કરતા વધારે તમે ટકા મેળવેલા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો ત્યારબાદ વાત કરીએ ઓફિસર સ્કેલ અંદર જે સ્પેશિયલ ઓફિસર સી એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટ માટેની પોસ્ટ છે એમાં તમે ચાર્ટર્ડ એકાઉન્ટનો કોર્સ કરેલો હોય તો તમે અરજી કરી શકશો ત્યારબાદ વાત કરીએ ઓફિસર સ્કેલ ટુ ની અંદર સ્પેશિયાલિસ્ટ ઓફિસર એલ એટલે કે લો ની ડિગ્રી તમે મેળવેલી હોય અને પચાસ ટકા કરતા વધારે તમે ટકા મેળવેલા હોય તો તમે એ પોસ્ટ માટે અરજી કરી શકશો ત્યારબાદ સ્કેલ ટુ ની અંદર જોઈએ તો કે સ્પેશિયાલિસ્ટ ઓફિસર ટ્રેઝરી મેનેજર માટેની પોસ્ટ છે એમાં લાયકાત જોઈએ તો તમે સીએ કરેલું હોય એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટનો કોર્સ કરેલો હોય અને એમબીએ ફાઇનાન્સની અંદર કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો ત્યારબાદ વાત કરીએ ઓફિસર સ્કેલ ટુ છે સ્પેશિયાલિસ્ટ ઓફિસર પણ માર્કેટિંગ ઓફિસર માટેની પોસ્ટ છે એમાં લાયકાત જોઈએ તો તમે એમબીએ કરેલું હોય માર્કેટિંગની અંદર તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો ત્યારબાદ વાત કરીએ ઓફિસર સ્કેલ ટુ છે સ્પેશિયાલિસ્ટ ઓફિસર એગ્રીકલ્ચર ઓફિસર માટેની પોસ્ટ છે જેમાં લાયકાત જોઈએ તો તમે ડિગ્રી ઇન એગ્રીકલ્ચર છે હોર્ટીકલ્ચર છે ડેરી છે એનિમલ હઝબેન્ડ્રી છે ફોરેસ્ટ્રી છે વેટનરી સાયન્સ છે એગ્રીકલ્ચર એન્જિનિયર છે અને પીચીકલ્ચર છે આમાંથી કોઈ પણ એક ડિગ્રી મેળવેલી હોય અને પચાસ ટકા કરતા વધારે તમારી પાસે ટકા હોય તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો ત્યારબાદ વાત કરીએ ઓફિસર સ્કેલ થ્રી માટેની પોસ્ટ જેમાં લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલી હોય પણ પચાસ ટકા કરતા વધારે ટકા મેળવેલા હોય જેમાં લાયકાત જોઈએ તો તમે ડિગ્રી અથવા તો ડિપ્લોમા એની અંદર ફોરેસ્ટ્રી છે એનિમલ હસબન્ડ્રી છે વેટનરી સાયન્સ છે એગ્રીકલ્ચર એન્જિનિયર છે બેન્કિંગ છે ફાઇનાન્સ છે માર્કેટિંગ છે એગ્રીકલ્ચર છે હોર્ટીકલ્ચર છે પિચીકલ્ચર છે એગ્રીકલ્ચર માર્કેટિંગ છે અને કો ઓપરેટિવ છે અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે મેનેજમેન્ટ છે લો છે ઇકોનોમિક્સ છે એકાઉન્ટ છે આમાંથી કોઈ પણ એક લાયકાત મેળવેલી હોય તો તમે અરજી કરી શકશો તો આવી રીતે આપણે જોઈએ લાયકા હવે આપણે વાત કરીએ ઉંમર મર્યાદા તો કે ઓફિસર સ્કેલ થ્રી માટે જોઈએ તો કે એકવીસ થી ચાલીસ વર્ષ રહેશે ઓફિસર સ્કેલ ટુ માટે એકવીસ થી બત્રીસ વર્ષ રહેશે ઓફિસર ત્રીસ વર્ષ ઉંમર મર્યાદા રહેશે અને ઓફિસ આશી અને ઓફિસ આસિસ્ટન્ટ માટે છે મિત્રો અઢાર થી ત્રીસ વર્ષ ઉંમર મર્યાદા રહે છે પ્લસમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે જોવાનું હવે આપણે વાત કરીએ અરજી ફી એપ્લિકેશન ફી કોને કેટલી ભરવાની થશે ઓકે જનરલ છે ઓબીસી છે ઈડબલ્યુ છે એવા ઉમેદવારોને આઠસો પચાસ રૂપિયા ફી ભરવાની થશે અને એસસી એસટી ડી કેટેગરીના ઉમેદવારો હોય એને એકસો ને પંચોતેર રૂપિયા ફી ભરવાની થશે ફી ભરવાનું મોડ જોઈએ તો કે મોડ ઓફ પેમેન્ટ ઓનલાઈન મોડ થી જ તમારે ફી ભરવાની રહે છે હવે આપણે વાત કરીએ સિલેક્શન પ્રોસેસ તો પાંચ સ્ટેજમાં તમારું સિલેક્શન થશે જેમાં સ્ટેજ વન ની અંદર છે મિત્રો રાઇટિંગ એક્ઝામ છે ઓલ પોસ્ટ મુજબ છે તમામ પોસ્ટ માટે રાઇટિંગ એક્ઝામ આવશે એ પરીક્ષા પાસ કરો ત્યારબાદ મેન રાઇટિંગ એક્ઝામ આવશે જે ફક્ત ઓફિસર ઓફિસર સ્કેલ અને આસિસ્ટન્ટ માટે જ આવશે આવશે ત્યારબાદ જે તમામ પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ મેડિકલ એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તમારું સિલેક્શન થશે અને મિત્રો ફૂલ નોટિફિકેશન જેમાં પોસ્ટ મુજબ જગ્યા છે બેંક મુજબ જગ્યા કઈ બેંકમાં કેટલી જગ્યા છે એની માહિતી ભરતીના તમામ નિયમો છે પરીક્ષાનો અભ્યાસક્રમ છે જેવી તમામ માહિતી તમારે જોઈતી હોય તો આપડી ટેલિગ્રામ ચેનલ છે જે એજુ પ્રવાસ નામની એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો કે આધાર કાર્ડ છે લાઈક કાર્ડ મુજબ માર્કશીટ છે સેલ્ફ ડિક્લેરેશન છે ડાબા હાથના અંગૂઠાનું નિશાન છે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ત્યારબાદ ફોટો સહીની જરૂર પડશે અને એક લાઈવ ફોટો તમારે લેવાનો થશે તો આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહી છે જેના ફોર્મ સાત છ બે થી ચાલુ થઈ ગયા છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ રહી છે જે ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ઓફિસ આસિસ્ટન્ટ માટેની વેબસાઇટ અહીંયા આપેલી છે અને આ બંને વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે એના ઉપર ક્લિક કરી તમે ડાયરેક્ટ વેબસાઇટમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આવી રીતે છે મિત્રો આઈબીપીએસ ની અંદર આરઆરબી દ્વારા સરસ મજાની તમામ જે ગ્રામીણ બેન્કો છે અને રાષ્ટ્રીય કૃત બેન્કો છે એમાં તમામ પોસ્ટ માટે જગ્યાઓ ખાલી છે એના માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે જો તમે લાઈક ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર